જસદણના અંબિકાનગર વિસ્તારમાં રસ્તા બિસ્માન હારતમાં ફેરવાઈ ગયા છે ઘરની બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે તો તંત્ર દ્વારા જલ્દી નિવેડું લાવે તેવી અમિતભાઈ ઉપાધ્યાય ચીમકી ઉચ્ચારી છે જસદણના ન્યાય મંદિરના પાછળના ભાગે અંબિકાનગર મોટો વિસ્તાર આવેલો છે જે વિસ્તારમાં ઘણા કુટુંબો વસવાટ કરે છે તે અંબિકા નગર માં તાજેતર માં જ ભૂગર્ભ ગટર બનાવાય છે તે ગટર પૂરતી ભૂરવામાં પણ નથી આવી એ ગટર આ સોસાયટી ની વચ્ચે આવેલ છે તે રસ્તા માં વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી બની ગયું છે તેમાં વાહન ખૂચી પણ જાય છે અને તે વિસ્તારના લોકો એકઠા થઈ વાહનને ધક્કા મારી વાહન બહાર કાઢવા આ વિસ્તારના લોકો મજબૂર બન્યા છે અને બાળકોને સ્કૂલે જતા પણ ડરી રહ્યા છે વૃદ્ધો તો આ રસ્તા પર ચાલી જ શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે અને આ અંબિકાનગરના રહીશો ઘરની બહાર નીકળે તો આ રસ્તો ફરજિયાત પસાર કરવો પડે છે અને આ વિસ્તારમાં ગટરની જગ્યાએ મોટા મોટા ભૂવા પડી ગયા છે એ ભૂવામાં નાના બાળકો દેખાઈ ન શકે તેવા મોટા ભૂવા છે તો ખરેખર આ અંબિકાનગરના રહીશો કઈ રીતે અને ક્યાંથી ચાલવું તે પણ એક પ્રશ્નાર્થ છે અને આ વિસ્તારના કોર્પોરેટર વિનુભાઈ બુટાણીનો સંપર્ક અમારા કેટીવીના રિપોર્ટર ઉપેન્દ્રભાઈ તેરૈયાએ સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વરસાદ રહી જાય એટલે તાસના ટ્રેક્ટર દ્વારા રસ્તો રિપેરિંગ કરાવી આપીશ તેવી ટેલિફોનિક વાતમાં જણાવેલું હતું પણ ત્યાં સુધી આ વિસ્તારને ચાલવું ક્યાંથી એ એક પ્રશ્ન છે પણ આ રસ્તા પરથી ચાલનારાના હાથ પંખ ભાંગે તે પહેલા તંત્ર જાગે તેવી આ વિસ્તારના રહીશ અમિતભાઈ ઉપાધ્યાય જણાવેલ અને ભૂમિકા બેને એવું જણાવ્યું હતું કે આ રસ્તો રિપેરિંગ ન થાય તો મોજસ્તન નગરપાલિકાના પટણાંગણમાં બેસી હડતાલ પર ઉતરવું પડશે તેવી ઉગ્ર રજવાત કરી હતી અમે જસદણ શહેરમાં અંબિકાનગર સોસાયટીમાં કોર્ટ પાછળ જે વિસ્તાર આવેલો છે ત્યાં રુદ્રાક્ષ ફ્લેટમાં રહીએ છીએ અને અહીંયા વીસ ફ્લેટ છે અને આજુબાજુ આખી સોસાયટી ભરચક છે અને થોડાક ટાઈમ પહેલાં અહીંયા ગટરનું ખોદકામ લાઈન આવેલી છે તો ખોદકામ કરેલું છે અને પછી આખા અહીંયા એરિયામાં અમારા જ્યાં રહીએ છીએ એના રોડની બહાર જ આખો ગારો થયેલો છે તો અમને બધા રહેવાસીઓને બહુ જ હાલાકીનો સામનો કરવો પડે છે કીચડ કીચડ ચારે બાજુ થઈ ગયું છે તો બાળકો છે વડીલો છે કે કોઈ બહાર આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે બાઇક સ્લીપ થઈ જાય છે પગ ખૂંચી જાય છે બાળકો સ્કૂલેથી આવતા હોય તો તકલીફ થાય છે તો અમારી વિનંતી છે કે અહીંયા અમારા જે રોડ રસ્તા અને જે ગટરનું કામ થયેલું છે તો પાકા અમે ઘણા બધા રહેવાસીઓ છીએ અને અમે ઘણા ટાઈમથી અહીંયા વેરા પણ બધાય ભરીએ જ છીએ નગરપાલિકામાં તો અમારે કેમ આવી બધી અગવડતા ભોગવવી પડે છે તો અમને પણ અહીંયા સગવડતા કરી આપવામાં આવે ઘણા ટાઈમથી અમે આ કાચો જ અહીંયા રસ્તો છે ને અત્યારે ચોમાસાની સિઝન પણ છે તો ખૂબ જ અમે લોકો બધા કેટલા બધા આખી સોસાયટી ભરચક છે અને બધાય હેરાન થાય છીએ તો અમને પાકો અહીંયા રસ્તો કરી દે કે તાત ન ખાવી દઈએ કે અમે હેરાન ન થાઈએ એવી અમારી રજૂઆત છે અને જો ટૂંક સમયમાં અમારા આમ નામ રહેશે અને કોઈ પગલાં તંત્ર દ્વારા લેવામાં નહીં આવે તો અમે અહીંયાના રહેવાસીઓ બધા છીએ એ ત્યાં ઓફિસે નગરપાલિકાની પહોંચી જશું અને આંદોલન ઉપર ઉતરશું હવે ઘણા ટાઈમથી અમે આ બધું સહન કરીએ છીએ એટલે હવે આના વિશે તાત્કાલિક કાંઈક પગલાં લ્યો એવી અમારી વિનંતી છે મારું નામ ભૂમિકાબેન ટાંક આજે અમે સૌ બધા તો સારીના બધા જસદન જસદન શહેરના અંબિકા અંબિકાનગરમાં ન્યાયમંદીની પાછળના વિસ્તારના સહયોગ બધા રહીશો બધા ભેગા થઈ અને જે ગંદકીની જે હાલાકી ભોગવી રહ્યા છીએ જેનું તંત્ર આ ધ્યાન નથી લેતું આ છેલ્લા એક અઠવાડિયાથી અમે બધા લોકો હેરાન થયા છીએ દિવસમાં બેથી ત્રણ વાર બધાના કોઈના વાહન કે કોઈ વડીલ કે નાના છોકરો બધા કિચડમાં ખૂંચી જાય છે અમે અમારા વોર્ડના સભ્યશ્રીને મોખીમાં રજૂઆત કરી કે ભાઈ તમે આવીને જોઈ જાવ તો એણે એવું કીધું કે આ અમારામ નથી આવતું તો કોનામાં આવે છે આ બીજી વસ્તુ એ એ કે આ ગટરની લાઈન નાખી તો કે મને ખબર નથી તો એમને ગ્રાન્ડ પાસ થઈ છે તો એને ખ્યાલ નહીં હોય અને આ સોસાયટીમાં આ બિલ્ડિંગમાં મિનિમમ બાવીસ જેટલા ઘર રહે છે આ લાઈનમાં રહે છે આ બસ આ બાજુ જોઈ શકો બધી જગ્યાએ આજુબાજુના રહીશો રહે છે તો સામે માત્ર ત્રણ જ મકાન છે તો ત્યાં ગટર લાઈન અને પાકો રોડ રસ્તો છે તો અહીંયા કેમ નહીં